કેમ છે વિદ્યાર્થી મિત્રો? સારું, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 12 બીએની અંદર કર્મચારી વ્યવસ્થા, જેનું આપણે પહેલેથી આપણે રિવિઝન કરી લઈએ, તો આ પાઠની અંદર આપણે કર્મચારી વ્યવસ્થા કોને કહેવાય તેનો અર્થ જોયો, તેનું મહત્વ જોયું, તેના લક્ષણો જોયા, ત્યારબાદ આપણે કર્મચારી વ્યવસ્થાની આખી જે પ્રક્રિયા છે જેમાં ભરતી વિશે વાત કરી. ભરતીમાં આપણે બે મુદ્દા જોયા, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ભરતી પછીનું જે પગથિયું છે પસંદગી, એટલે કે સિલેક્શન, બરાબર, એનો અભ્યાસ કરવો છે. આપણે ભરતી તો કરીએ પણ ઉમેદવારોને સિલેક્શન કઈ રીતે કરવું, એની પસંદગી કેમ કરવી, એ આ ટોપિકમાં આપણે ભણવાનું છે. તો મતલબ આપણે જોઈએ પસંદગી એટલે શું, તો કે પસંદગી એટલે આવેલ અરજીઓ. માનો કે આપણે કોઈ એકમમાં 10 કર્મચારીની જરૂર છે, તો અરજીઓ કેટલી આવે? 100 થી માંડી 150 સુધી, અથવા વધારે પણ આવે, ઓછી આવે. આવેલ અરજીઓની ચકાસણી કરી એમાંથી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરી. મેં કીધું એમ કોઈ એકમમાં કર્મચારી 5ની જરૂર છે, પણ 50 અરજી આવી હોય તો એમાંથી 5 અરજીઓ સિલેક્ટ કરવી, અથવા એનાથી થોડી વધારે 7 થી 8 છેલ્લે પ્રતિક્ષામાં કામ નાખે, તો એમાંથી પછી એનો ઓર્ડર આપવો, એની શું કહીશું, પસંદગી, એની સિલેક્શન. પસંદગી એ ભરતી પ્રક્રિયાનો જે ભાગ છે, પસંદગી બીજું કાંઈ નવું નથી. જેમ ભરતી પ્રક્રિયા થાય છે એમ આવેલ અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારો છે સિલેક્ટ કરવા, એટલે પસંદગી. જુદા જુદા એકમમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે. હા, મેં કીધું એમ સંચાલનની 3 સપાટી છે, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલન. તો નિમ્ન સપાટી સંચાલનની અંદર ભરતી છે એ કાંઈક બિન કુશળ કર્મચારી બની હોય, તો એમાં બહુ ઝાઝી પ્રોસેસ થતી નથી. મધ્ય સપાટી સંચાલનની અંદર કેટલાક અધિકારીઓની પસંદગી કરવાની છે, એમાં જીપીએસસી યુપીએસસી કક્ષાની પરીક્ષા લેવી પડે અને એની પ્રક્રિયા બહુ લોંગ છે, લાંબી છે, ખર્ચાળ છે. જ્યારે હાઈ લેવલ સપાટી જે છે એમાં તો સંચાલકોની નિમણૂક કરવાની છે, તો એની આખી પ્રક્રિયા છે બહુ અટપટી છે, ખૂબ ખૂબ હાર્ડ છે આખી પ્રક્રિયા, લોંગ પ્રોસેસ છે. તો અલગ અલગ વિધિ જોવા મળે છે, બરાબર. જ્યાં એકમ નાનું હોય ત્યાં પસંદગીની વિધિ સરળ હોય, જ્યાં એકમનું કદ વધે એમ પસંદગીનું ક્ષેત્ર પણ વિસ્તરતું જાય છે. જોઈએ આપણે હવે પસંદગીની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 થી 9 જેટલા મુદ્દાઓ છે જે તમારે પાકા કરવાના છે. આ મુદ્દાઓ યાદ રહી જશે એટલે આપોઆપ તમે પસંદગીની પ્રક્રિયાનો આખો મુદ્દો છે એ યાદ રાખી શકશો. સૌ પ્રથમ આપણે જોઈએ આવકાર અને પ્રાથમિક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ઉમેદવારોનું છે એને વેલકમ કહેવામાં આવશે, આવકાર કહેવામાં આવશે, એની પ્રાથમિક મુલાકાત. પહેલા બધા જ કર્મચારીઓથી બોલાવવામાં આવે, એમની સાથે વિચારો રજૂ કરવામાં આવે, એમનું વલણ જોવામાં આવે, એમનું વર્તન જોવામાં આવે, કર્મચારીનો સ્વભાવ જોવામાં આવે. આપણને ખબર પડે કે આ કર્મચારીઓ જે આવ્યા છે એમાંથી ભવિષ્યમાં આમાંથી કોને સિલેક્ટ કરવા, એની પ્રાઇમરી તપાસ છે એ આમાં થાય છે. કર્મચારીનો સંપૂર્ણ બાયોગ્રાફી ચકાસવામાં આવે છે, એની અભિરુચિ, રસ, રુચિ, વલણ, ટેવ, એમની રહેણી કરણી, એમનો અવાજ, એમની સ્ટાઇલ, એમનું વ્યક્તિત્વ, એ બધું આમાં કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ જગ્યાને અનુસંધાનમાં એની પાસે અરજીપત્રક છે એ લેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે, અને આવેલ અરજીપત્રકને ચકાસવામાં આવે છે. માહિતી કેવી છે, અધૂરી માહિતી હોય તો એ અરજી રદ પાત્ર થાય, કોઈ અસ્પષ્ટ માહિતી હોય તેવા અરજીપત્રકો છે એને ખાસ કરીને ગેરમાન્ય ઠેરવવામાં આવે છે. એટલે અરજીપત્રક છે સ્વીકારવું જરૂરી, એની લાયકાત જોવી, ઉંમર કેટલી છે, ઉમેદવારનું
ક્વોલિફિકેશન કેવું છે, અનુભવ કેટલો છે, એમનો કર્મચારીઓ કયા ક્ષેત્રમાં રસ ધરાવે છે, એ બધી વિગતો શીખી શકાશે મારે છે. ત્યારબાદ આપણે જોઈએ જરૂરી કસોટીઓ લેવી. મિત્રો, જે રીતના કર્મચારીની જરૂર હોય એ રીતે એની પાસે કસોટી લેવામાં આવે છે. જેમ કે બુદ્ધિ કસોટી, અમુક એ પ્રકારનું કામ હોય ખાસ બુદ્ધિ માંગી લે, હા કોમ્પ્યુટરનું જ્ઞાન ચકાસવાનું હોય એને લગતી કસોટી. અભિરુચિ કસોટી એટલે કે વ્યક્તિને કયા ક્ષેત્રનું જ્ઞાન છે. માનો કે વ્યક્તિને બાંધકામ ક્ષેત્રમાં નોકરી મળી હોય તો એની પાસે બાંધકામને લગતું જ્ઞાન છે કે નહીં એની અનુરૂપ કસોટી લેવામાં આવે છે. રસ રુચિ વલણને લગતી કસોટી લેવામાં આવે છે. ધંધાકીય કસોટી એટલે કે જે ધંધામાં નોકરી, માનો કે કાપડની મિલમાં નોકરી મળી હોય તો કાપડને લગતું કેટલું જ્ઞાન છે. ખાસ કરીને કોઈ લોખંડની ફેક્ટરીમાં એની જોબ મળી હોય તો લોખંડ વિશેનું જ્ઞાન, તો એ પણ એનું જ્ઞાન ચકાસવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટી, અહીંયા વ્યક્તિનો સ્વભાવ, એની ટેવ, એનું વલણ, એના મૂલ્યો, આદર્શો, એ બધું મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારને ચકાસવામાં આવે છે. ત્યારબાદ જરૂરી કસોટીઓ લેવાય ગયા બાદ ઓરલ ટેસ્ટ, રૂબરૂ મુલાકાત. અહીંયા વ્યક્તિઓને છે સ્થળ પર રૂબરૂ બોલાવવામાં આવે છે. રૂબરૂ મુલાકાતની અંદર પેનલ હોય છે, એટલે કે કોઈ અલગ અલગ ત્રણ પ્રકારના વ્યક્તિઓ હોય છે, સંસ્થાના વડાઓ હોય, પછી કોઈ સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ એની અંદર હોય, ખાસ કરીને એની અંદર કોઈ વિશેષ નોલેજ, વિશેષ જ્ઞાનને જાણકાર વ્યક્તિઓ છે એ એની પેનલમાં હોય છે, જે ઉમેદવારની છે મુલાકાત લે છે. કેટલાક એકમને લગતા જરૂરી પ્રશ્ન પૂછે છે, એના અનુસંધાનમાં એની પાસેથી જવાબ મેળવવામાં આવે છે, અને યોગ્ય ઉમેદવારના જવાબ ઉપરથી એમનું આખરી સિલેક્શન કરવામાં આવે છે. બરાબર, જે ક્ષેત્રની નોકરી હોય તો એ ક્ષેત્રને અનુરૂપ એવા પ્રશ્ન પૂછવામાં આવે છે. જે તે ધંધાકીય એકમ હોય તો એકમને લગતા કેટલાક જરૂરી અને મૌખિક પ્રશ્ન પૂછવામાં આવે છે, અને તેના અનુસંધાનમાં તેનું સિલેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ભૂતકાળની કારકિર્દીની તપાસ. આ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે જે ઉમેદવાર જે એકમમાં જવાનો છે એ એકમના સંચાલક, એ ઉમેદવાર અગાઉ જ્યાં નોકરી કરતો હતો એ તેના સંચાલકને આ ઉમેદવાર વિશેની જરૂરી માહિતી પૂછે કે ભાઈ આ ઉમેદવાર છે અહીંયા તમારે એનું કામ કેવું બધું, એને એને કેવી રીતે સુપ્રત તમે કર્યો, અમે કદાચ એને લઈ તો કાંઈ વાંધો, કોઈ નુકસાન તો નથી ને, કોઈ તકલીફ તો નથી ને, તો એના દ્વારા એની અગાઉની જે કામગીરી છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એનો રેકોર્ડ છે જોવામાં આવે છે, અને એને ધ્યાનમાં રાખી ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવે છે, જેથી કરીને ઉમેદવાર વિશેની જરૂરી માહિતી છે એ મળી રહે. ત્યારબાદ એની પ્રાથમિક પસંદગી. મિત્રો, આ બધું થયા પછી એની પ્રાઇમરી સિલેક્શન થાય છે. ઉમેદવારને કહી દેવામાં આવે છે કે ભાઈ તારું સિલેક્શન છે એ હાલ પૂરતું થયું છે, હજી તો આખરી પસંદગી માટેનો દાવો કરી શકે નહીં. પ્રાથમિક પસંદગીમાં જેટલા ઉમેદવાર જોઈએ છે એની કરતાં વધારાના ઉમેદવારો પણ એની અંદર છે એ સિલેક્ટ કરવામાં આવે છે. ઘણીવાર પ્રાથમિક પસંદગીની અંદર પ્રતીક્ષા યાદીના નામો પણ આપવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં એકમને જરૂર પડે તો એ પ્રતીક્ષા યાદીમાંથી જરૂરી ઉમેદવારો છે એ પ્રાપ્ત કરી શકાય. એટલે પ્રાથમિક સિલેક્શન થયા હોય એવા બધા ઉમેદવારોની તબીબી તપાસ કરવામાં આવે છે. ઘણીવાર એવું થાય કર્મચારીઓ સિલેક્ટ કરીને કે પણ એ કર્મચારીઓનું શારીરિક તપાસ કરવી પણ ખૂબ બેટર છે, જરૂરી છે. શું કામ કે કર્મચારી કોઈ માંદો તો નથી ને, અથવા કોઈ એનું અંગ એનું નુકસાનવાળું નથી ને, એની આંખ છે, કાન છે, એનું બ્લડ છે, એનું પેશાબ છે, બધાની લેબોરેટરી કરવામાં આવે છે, એના હાડકા છે, એમનું ફિટનેસ છે, એ ખાસ કરીને એ બધી તપાસ દવાખાનામાં કરવામાં આવે છે, અને ત્યાં એને ડૉક્ટરની તપાસ થાય અને એના આધારે છે આગળ એને જોબ છે મળતી હોય છે. એ થયા પછી એને નિમણૂક પત્રક આપવામાં આવે છે. બરાબર, કે ભાઈ તે ઉમેદવારના બધા જ પગથિયાની અંદર એ પસાર થયો છે, બધે જ એનું સિલેક્શન સારું છે, તો હવે એને નોકરીનો છે ઓર્ડર છે આપવામાં આવે છે. મિત્રો, છેલ્લો મહત્વનો મુદ્દો છે કે એ નોકરીનો ખાસ કરીને નિમણૂક પત્રક આપ્યા પછી એને જે એકમમાં એની જોબ મળવાની છે એ એકમની અંદર આખા એકમનો એને પરિચય કરવામાં આવે છે કે આ એકમની અંદર કઈ કઈ કામગીરી કરવાની.
આવી રીતે આપણે પસંદગીની પ્રક્રિયા જોઈ. ફરી એકવાર જોઈ લઈએ, આવકાર અને પ્રાથમિક મુલાકાત, ત્યારબાદ અરજીપત્રક સ્વીકારો અને ચકાસણી કરવી, જરૂરી કસોટીઓ લેવી. કસોટી કઈ કઈ લેવાની છે? અમને બે માર્કમાં લખતી પ્રશ્ન પૂછાય કે ભાઈ પસંદગીની પ્રક્રિયામાં જરૂરી કસોટીઓ કઈ કઈ લઈ શકાય? તો કે બુદ્ધિ કસોટી, અભિરુચિ, ધંધાકીય અને મનોવૈજ્ઞાનિક કસોટી. ત્યારબાદ રોગની મુલાકાત, ત્યારબાદ ભૂતકાળની કારકિર્દીની તપાસ અહીંયા કરવામાં આવે છે, ત્યારબાદ એનું પ્રાઇમરી સિલેક્શન થાય છે, ત્યારબાદ તબીબી તપાસ, નિમણૂક પત્ર અને છેલ્લે એકમનો આખો જ બાયોડેટા કરવામાં આવે છે, એનું પરીક્ષણ કરવામાં આવે છે અને અંતે ઉમેદવારને કામ છે સોંપવામાં આવે છે. આવી રીતે આખી પસંદગીની પ્રક્રિયા છે થાય છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો, આખી પ્રક્રિયા તમે લેશનમાં સારા અક્ષરે લખી લેજો.